गुड मॉर्निंग, नमस्ते। माहिती निरूपणना त्रण भागमां आपणे असतत आवृत्ति वितरण, सतत आवृत्ति वितरण, सतत आवृत्ति वितरणमां निवारक अने अनिवारक विषे माहिती मेळवी अने लास्ट लेक्चरमां संचयी आवृत्ति एटले शुं अने तेना बे प्रकारो विषे जाण्यो अने तेनो एक दाखलो पण आपणे व्यवस्थित रीते समजी। हवे आजे आपणे जे आवृत्ति वितरण आपेलुं हशे तेमांथी क्यारेक मध्य किंमत आपेली हशे अने अधसीमा उध्वसीमा शोधवानी हशे, क्यारेक अधसीमा आपेली हशे अने मूळ आवृत्ति वितरण शोधवानुं हशे। मतलब एक ज कोष्टक पण एमां अलग अलग वस्तु आपेली हशे अने बीजी ज कोई वस्तु फाइंड करवानी हशे। तो आजे आवा विशिष्ट दाखला आपणे गणीए। 2.1 दाखला नंबर 6 गणीए। हवे लास्ट लेक्चरमां तमे मूळ आवृत्ति परथी थी ओछा प्रकारनुं अने थी वधु प्रकारनुं आवृत्ति वितरण केम बनावाय ते शीख्या। हवे आजे ऊंधो करवानुं छे, एटले के थी ओछा ने थी वधु वाळुं आवृत्ति वितरण तमने आपेलुं हशे एना परथी मूळ आवृत्ति वितरण बनावानुं छे। दाखला नंबर 6 जोईए। नीचे आपेल माहिती परथी अनिवारक, मैं आ लखेलुं छे अनिवारक सतत आवृत्ति वितरण। आपेलुं शुं छे ईजो अधसीमा बिंदु। हवे तमे व्याख्या भणी गया छो संचयी आवृत्तिनी, थी ओछा प्रकारनुं अने थी वधु प्रकारनुं, बराबर। अने थी वधु प्रकारनी व्याख्या जराक याद करी लो, शुं हती थी वधु प्रकारनी? तो के वर्ग अंतरालना अधसीमा बिंदु के तेथी, अधसीमा बिंदु के तेथी वधु, बराबर। एटले तमने कोई पूछे 44.5 वंचाय केम आ माहितीने, 44.5 थी वधु 500, 49.5 થી વધુ 470। હવે તમને એ તો ખબર પડી કે તો 44.5 અને 49.5 ની વચ્ચે કેટલા, એ તમારું બનશે મૂળ આવૃત્તિ વિતરણ। હવે પહેલા આપણે વર્ગ લંબાઈ શોધીએ, આમ તો તમને ખબર પડી જ જશે, આ બાદ કરતા જાઓ ઉલટી રીતે એટલે તમને ખબર પડશે કે વર્ગ લંબાઈ કેટલી છે, પણ છતાં આપણે જરાક કરી લઈએ। વર્ગ લંબાઈ બરાબર 49.5 માઇનસ 44.5 એટલે કેટલા આવશે, 5, ઓકે। અને અધસીમા જ આપેલી છે આપણને 44.5, ઓકે। તો હવે આપણે અનિવારક આ જે છે એ 0.5 એટલે આપણો અહીંયા વર્ગ શું થયો, તો કે 44.5 થી 49.5, 49.5 થી 54.5, પણ આ કેવું છે, નિવારક છે। ખાસ જોજો, આ નિવારક છે, આપણે કેવું બનાવવાનું છે, અનિવારક। અનિવારક આપણે કર્યું શું હશે, તો કે આ જે છે એમાંથી માઇનસ 0.5 કર્યા હશે અને અહીંયા આપણે પ્લસ 0.5 કર્યા હશે ત્યારે આ બનેલું હશે। હવે આપણે એનાથી ઊંધું કરવાનું છે, એટલે કે અધસીમા જે આપેલી છે એ અધસીમા બની કેમ હશે, તો કે મૂળ વર્ગ જે હશે એમાંથી આપણે 0.5 માઇનસ કર્યા હશે, બરાબર, સાંભળજો, માઇનસ કરેલા હશે। આપણે હવે ઊંધું કરવાનું છે, આપણે શું કરશું, તો કે પ્લસ કરશું, 44.5 પ્લસ 0.5 એટલે કેટલા આવશે, 45, ઓકે। એટલે આપણો અહીંયા વર્ગ બનશે 45। એ જ રીતે ઉર્ધ્વસીમા શોધી લઈએ, બરાબર, એમાં શું કર્યું હશે, આ છે 49.5। હવે 49.5 છે એમાં આપણે શું કરેલું હશે, બરાબર જોજો, પ્લસ 0.05 કરેલા હશે, તો આપણે હવે શું કરશું, ઉલટું કરશું, માઇનસ 0.5 એટલે કેટલા આવશે, 49। આપણો વર્ગ બનશે 45 થી 49। હવે એ જ રીતે અહીંયા કરીએ, બરાબર, તો શું બનશે, 50 થી 54, બરાબર ને, 49.5 એમાં 0.5 પ્લસ કરશું એટલે 50 બનશે, અને આ અહીંયા આવશે 54.5 એમાંથી માઇનસ કરશું 0.5 એટલે કેટલા બનશે, 54। બસ હવે તો તમારી સિક્વન્સ આવી ગઈ, અહીંયા જે છે 55, 55થી કેટલા, 59, બરાબર। આ જ રીતે અને આ જ રીતે બધા વર્ગો કરતા, આ જ રીતે બધા વર્ગો લેતા, ઓકે। આટલું ખાલી, બસ હવે સિમ્પલ છે, 60થી શું કરશું આપણે, 64, 65થી
અહીંયા તમને ખબર પડશે 45 50 55 60 65 70 75 બરાબર અને 80 એ જ રીતે અહીંયા એકવાર 9 વાળું આવે છે એકવાર 4 વાળું આવે છે 64 પછી શું આવશે 69 અહીંયા કેટલા આવશે 74 79 અને 84 આ રીતે ઈઝીલી પણ કરી શકાય કે જેથી કોઈ જ ભૂલ થવાના ચાન્સીસ ન રહે હવે જે છે એ મેઇન પોર્શન છે આ તો તમારી સિક્વન્સ પકડાઈ ગઈ બરાબર હવે બરાબર સમજો 44.5 થી વધુ 500 49.5 થી વધુ 470 તો આ બેની વચ્ચે કેટલા 500 માંથી 470 કાઢો કેટલા આવશે 30 એ જ રીતે આ બેની વચ્ચે કેટલા તો કે 470 એમાંથી 390 બાદ કરો એટલે કેટલા આવશે 80 આ રીતે આમ બાદબાકી થશે દીકરા આ બરાબર સમજજો જ્યારે થી વધુ વાળી માહિતી આપેલી હશે બરાબર અને છેલ્લે યાદ કરો શું આવશે તો કે મૂળ આવૃત્તિ જે છેલ્લા વર્ગની આવૃત્તિ છે આ કેમ બન્યું હશે ઉતરતા ક્રમમાં બધું યાદ કરો મેં કરાવ્યું છે કે કુલ આવૃત્તિ પહેલાં હશે ઉતરતા ક્રમમાં બનશે બરાબર અને છેલ્લે જે છે મૂળ આવૃત્તિ છેલ્લા વર્ગની એમને એમ રહેશે આપણે છેલ્લે 10 આવશે બરાબર અહીંયા 0 છે તો 0 આવશે પણ એની કાંઈ જરૂર નથી 10 એ પણ આપણે અટકાવી શકશું હવે આ રીતે બાદ બાકી કરીએ તો અહીંયા આવ્યા 80 હવે 390માંથી 290 બાદ કરો એટલે આવશે 100 290માંથી 240 બાદ એટલે 50 240માંથી 90 કાઢો એટલે આવશે 150 પછી આવશે 80 બરાબર 90માંથી 10 જાય અને છેલ્લે 90માંથી 10 જાય એટલે 80 10માંથી 0 જશે તો કેટલા આવશે 10 અને 0 તમે અહીંયા સુધી દાખલો ગણશો તો પણ હશે 79.5 થી વધુ આપેલી છે રકમ એટલે આપણે આ કરશું બરાબર એટલે છેલ્લે 0 છે તો અહીંયા છેલ્લે 0 આવી જવો જોઈએ ઓકે અને ખાસ આનો સરવાળો છે એ 500 થવો જોઈએ બરાબર આ 500 જો સરવાળો થઈ જાય તો તમે ક્યાંય ભૂલ નથી ઇઝી છે ઓકે આવો જ એક બીજો દાખલો ગણીએ નિવારક સતત આવૃત્તિ વિતરણનો સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 7 થી ઓછું માહિતી આપેલી છે થી ઓછું અને સંચય આવૃત્તિ આપેલી છે 30 35 40 બરાબર અને એ રકમમાં એ લોકોએ શું કીધું છે નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવો વજન થી ઓછું કિગ્રા 30 થી ઓછું 35 થી ઓછું એવી રીતે રકમ આપેલી છે અને આ આવું આપેલું છે 0 17 25 40 48 54 57 59 અને 60 ઓકે આ રકમ આપેલી છે તમને હવે આની જેમ જ ઉપર આપણે હમણાં જે આગળના દાખલામાં ગણ્યું એવી જ રીતે વર્ગ લંબાઈ પહેલાં કરી લઈએ ઇઝી જરૂર આમ નથી પણ છતાં વર્ગ લંબાઈ 35 - 30 = 5 અને નિવારક કરવું છે કોઈ પ્રશ્ન જ નથી સીધે સીધો આપણે નિવારક વર્ગ લખી શકશું આપણે 30 થી 35 બરાબર પણ 30 થી ઓછું જોજો અહીંયા પહેલો વર્ગ લખવામાં ધ્યાન આપજો 30 થી ઓછું અને વર્ગ લંબાઈ 5 છે એટલે 25 થી 30 30 થી 35 આ બે સરખા આવશે નિવારકમાં હો 35 થી 40 40 થી 45 45 થી 50 બે મિનિટમાં થઈ જાય એવો દાખલો છે 50 થી 55 55 થી 60 60 થી 65 અને 65 થી 70 હવે ધ્યાન અહીંયા રાખવાનું છે 30 થી ઓછા કેટલા 0 35 થી ઓછા કેટલા તો કે 17 તો 30 થી 35 ની વચ્ચે કેટલા આવશે 17 આવશે બરાબર છે એટલે અહીંયા 30 25 થી 30 30 થી ઓછા તો 0 જ આવશે 30 થી 35 ની વચ્ચે 17 એ જ રીતે 35 થી 40 ની વચ્ચે કેટલા તો કે આ જે 17 છે એ 25 ની અંદર સમાયેલા જશે જો આ ચડતા ક્રમમાં માહિતી ઝાંકી બરાબર હવે ઉમાં આપણે કઈ રીતે આ રીતે બાદબાકી કરી હતી બરાબર બાદબાકી આ રીતે કરેલી હતી હવે આની અંદર આપણે આ ઊંધી બાદબાકી કરશું બરાબર આની અંદર જ્યારે થી વધુ હતી ત્યારે નીચે બાદબાકી કરી હતી હવે આની અંદર ઊંધી બાદબાકી કરશું આ રીતે ખાસ જોજો બરાબર તમને યાદ છે ને થી ઓછાવાળી માહિતી હોય ત્યારે માહિતી ચડતા ક્રમમાં હોય અને છેલ્લી આવૃત્તિ છે એ કુલ જેટલી હોય બરાબર અહીંયા 17 25માંથી 17 બાદ કરો કેટલા આવે છે 8 આવે છે
चालीस माथी पच्चीस बात करो पंदर, बाकी माहिती समझाई गई ने। पिस्तालीस थी पचास नी वच्चे केटला, तो के अड़तालीस माथी चालीस जाए एटला, कारण के अड़तालीस नी अंदर चालीस समायेला छे, तो आ बे नी वच्चे तो खाली केटला आवशे आठ आवशे। ई ज रीते बादबाकी करता जाओ, चौपन माथी अड़तालीस छ, सत्तावन माथी चौपन त्रण, ओगण साठ माथी सत्तावन जाए बे, अने अहीं आवशे कुल सरवाड़ो साठ थवो ज जोईए। जोई लईए, सात ने सात चौदह ने एक पंदर ने पाँच वीस, आठ अठयावीस ने छ चौतरीस, साड़तरीस बे ओगण चालीस, अने चालीस चार ने पाँच ने छ साठ। बस अहीं तमारो दाखलो साचो छे, निवारक तो खूब ईजी छे, बराबर। स्वाध्याय बे पॉइंट एक दाखला नंबर नौ करिए। हवे आ दाखलो जुओ थोड़ो अलग रीते छे। આગળના બે દાખલા ગણ્યા એમાં અધસીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ ઉપરથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ કર્યું, અનિવારક અને નિવારક। હવે અહીંયા કંઈક અલગ જ આપેલું છે તમને, મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપેલી છે, તેના ઉપરથી આપણે બે સીમાઓ ગોતશું અને સીમાઓ ગોત્યા પછી મૂળ આવૃત્તિ વિતરણ શોધશું, બરાબર। મધ્ય કિંમત આપેલી છે આપણે પચીસ, એકસો પાંચ, બસો ત્રીસ, ચારસો, છસો પચાસ, નવસો, અને વર્ગ લંબાઈ પણ અલગ અલગ આપેલી છે, અને સાથે આપણને આવૃત્તિ જેમાં કોઈ ચેન્જ નહીં થાય, બરાબર, એ તો આપણી રકમ જ છે, એમને એમ જ લખી નાખશું દસ, ત્રીસ, ચાલીસ, સાઠ, એસી, ત્રીસ, અને સરવાળો એનો આપેલો છે એ લોકોએ બસો ને પચાસ। ઓકે, હવે આપણે આ પોર્શન શોધવાનું છે વર્ગ, બરાબર। મધ્ય કિંમત પરથી આપણે વર્ગ શોધવાના છે। હવે યાદ કરો જરાક સૂત્ર, શું થશે, મધ્ય નીચલી સીમા શોધવી હોય આપણે તો સૂત્ર શું થશે, જરાક યાદ કરશું, મધ્ય કિંમત માઇનસ, જો બરાબર જોજો, મધ્ય કિંમત માઇનસ સી બાય ટુ, ઓકે, અને અહીંયા થશે મધ્ય કિંમત પ્લસ સી બાય ટુ। યાદ આવે છે, થિયરીમાં આપણે પહેલાં જ ભાગમાં આ વસ્તુ કરી ગયા છીએ, બરાબર। મધ્ય કિંમત માઇનસ એટલે પચીસ માઇનસ સી બાય ટુ, પચાસ ભાગ્યા બે એટલે પચીસ, પચીસમાંથી પચીસ જશે તો કેટલા આવશે ઝીરો, અને અહીંયા સેમ પચીસ વત્તા પચાસ ભાગ્યા બે એટલે અહીંયા પચીસ થશે પહેલાં, અને પચીસ વત્તા પચીસ એટલે આપણો પહેલો વર્ગ મળી ગયો આપણને ઝીરોથી પચાસ। બસ આ જ રીતે બાકીના વર્ગ મેળવવાના છે, એકસો પચાસ માઇનસ જોજો અહીંયા એકસો દસ વર્ગ લંબાઈ છે, તો એકસો દસ ભાગ્યા બે, એકસો દસ ભાગ્યા બે એટલે કેટલા થશે પંચાવન, અને એકસો પાંચમાંથી પંચાવન કાઢો એટલે આવશે પચાસ, ઓકે, અને સેમ વસ્તુ એકસો પાંચ વત્તા એકસો દસ ભાગ્યા બે એટલે આવશે એકસો પાંચ, અને પંચાવન એડ કરો એટલે એકસો ને સાઠ, અહીંયા તમારો વર્ગ આવશે પચાસથી એકસો ને સાઠ, સિમ્પલ। બસ સેમ વે, બસો ત્રીસ માઇનસ અહીંયા મધ્ય કિંમત છે એકસો ચાલીસ ભાગ્યા બે એટલે સિત્તેર, બસો ત્રીસ એમાંથી સિત્તેર બાદ કરો એટલે કેટલા આવશે એકસો ને સાઠ, અને સેમ વે બસો ત્રીસ વત્તા એકસો ચાલીસ ભાગ્યા બે એટલે બસો ત્રીસમાં સિત્તેર પ્લસ કરો કેટલા આવશે ત્રણસો, આપણો વર્ગ બને છે એકસો સાઠથી ત્રણસો। ચારસો મધ્ય કિંમત છે માઇનસ વર્ગ લંબાઈ છે બસો ભાગ્યા બે એટલે સો, ચારસોમાંથી સો જશે એટલે ત્રણસો, અને ચારસો પ્લસ બસો ભાગ્યા બે એટલે કેટલા થશે ચારસો વત્તા સો એટલે કેટલા થશે પાંચસો, ઓકે, તો આપણો અહીંયા વર્ગ બને છે ત્રણસોથી પાંચસો, અહીંયા આવશે છસો ને પચાસ માઇનસ ત્રણસો ભાગ્યા બે, એકસો પચાસ છસો પચાસમાંથી એકસો પચાસ કાઢીએ પાંચસો છસો પચાસ, એમાં એકસો પચાસ પ્લસ કરીએ એટલે આવશે આઠસો, પાંચસોથી આઠસો। જો અહીંયા જોજો આ જનરલી નિવારક જેવું જ આવે છે, વર્ગ લંબાઈ ખાલી છે, ડિફરન્સ બી તમને ખબર પડશે, એકસો સાઠમાંથી પચાસ જશે એટલે એકસો દસ આવશે, ત્રણસોમાંથી એકસો સાઠ જશે એકસો ચાલીસ આવશે, પાંચસોમાંથી ત્રણસો જશે બસો આવશે, આઠસોમાંથી પાંચસો જશે તો કેવા આવશે ત્રણસો આવશે, અને સેમ વે છેલ્લું કરીએ નવસો માઇનસ બસો ભાગ્યા બે એટલે સો,
900માંથી 100 જાય 800, 800 અહીંયા અહીંયા હતા આવી ગયા, અને લાસ્ટ વન 800 વત્તા 200 ભાગ્યા 2 એટલે કેટલા આવશે, 800 વત્તા 100 એટલે આવશે 900. ઓકે ડન, આ આપણો સાચો આન્સર આ છે, પણ આ પ્રોસિજર કરવી જરૂરી છે. આવું જ હોમવર્કમાં જે દાખલો છે એના પછીનો ખાસ હોમવર્ક જોઈ લો, સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 4-5, એ જે આપણે આગલા લેક્ચરમાં કર્યા હતા એવા જ છે. નાના નાના 9 અને 10, 9મો દાખલો જે હમણાં આપણે કર્યો એની જેમ જ અધસીમા ઉધ્વસીમા એટલે કે નીચલી સીમા ઉપલી સીમા શોધી અને મૂળ આવૃત્તિ વિતરણ શોધવાનું છે. અને 10મા દાખલામાં આની અંદર જે છે થોડુંક પોઈન્ટવાળું જોઈને બીક લાગશે, પણ બીવાની કાંઈ જ જરૂર નથી, ખાલી વર્ગ સીમાઓ બિંદુઓ મેળવી અને આવૃત્તિ વિતરણ લખવાનું છે. આપેલું છે ને એ તમને અનિવારક આપેલું છે, એટલે તમારે નિવારક બનાવવાનું છે. નિવારક બનાવવા માટે તમે કરજો 1.475 વત્તા 1.5 ભાગ્યા 2 કરશો એટલે તમને સરેરાશ મળી જશે, અને સરેરાશ મળી જશે એટલે તમે ડાયરેક્ટ અધસીમા અને ઉધ્વસીમા કરી શકશો. બરાબર, બેનો ડિફરન્સ તમે કાઢી લેશો વચ્ચે તો પણ તમે એકમાંથી માઇનસ અને એકમાંથી પ્લસ કરશો એટલે દાખલો થઈ જશે. ન થાય તો મને પર્સનલ નંબર પર કોલ કરો. થેન્ક યુ.